नमस्कार विद्यार्थी मित्रों, यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत छे। हवे अहीं जुवान सुमनलाल जमन अने जमकुने अनेक सवालों पूछे छे अने एना जवाब में जमन अने जमकुनी एकदम निखालस अने सलूका एटले के एमनी सभ्यता सद्भाव जोवा मळे छे। हवे आगळ जोईए तो कि सूरज दोड़ा दोड़े चाल्यो छे, क्यां जाय छे? आटलो अधीरो बनी क्यां जाय छे? પોતાને સાસરે કે પિતૃ કે તે તો એ જાણે, પણ એની સાથે આ જમન અને જમકુ પણ સંવાદ કરી રહ્યા છે। છોકરાને કેડે ચાલીને જમકુ ધણીને એક હાથે બધી લે મેલ્યમાં સાથ દઈ રહી છે। હવે શું થાય છે? સુરત દોડા દોડ એટલે કે સુરત પણ હવે ઢળવાની તૈયારીમાં છે। વાતો કરે છે, ક્યાં જાય છે કોને ખબર, એમ એ સાસરે જાય છે કે પિતૃ ઘર, પિતૃ એટલે કે પિયર જાય છે એ તો એ સુરજ જ જાણે। આવી વાતોમાં જમન અને જમકુ આ રીતે સંવાદ કરી રહ્યા છે, વાતો કરી રહ્યા છે। જમકુ છે છોકરાને કેળમાં બેસાડી અને જમનને હાથે બધી લે મેલ્યમાં સાથ આપે છે, એટલે કે પોતે એના પતિને લેવા મૂકવામાં બધી બાજુ સાથ આપી રહી છે। આ અલીભાઈની અઢી શેર દયા, આ છરી લઈ લ્યો, આ દીવામાંથી ઘાસલેટ ટોળીને લઈ લ્યો, આ લ્યો આ કાગળમાં વીંટી લ્યો, આ તાળું વખારના માલિકને આપે આપો, લ્યો આપણા લુગડા લતાનીને તોલા દ્રાજવાને ફાટ બંધાવો, સુંડલો મારે માથે મેલો, અરે ભાન ભૂલ્યા ઈંઢણો તો પહેલી મૂકો। હસો થાય છે, ચમકુ બધી વાત કરે છે કે છરી મૂક્યા હોય દીવામાંથી ખાસલે ઢોળી નાખો અને આજે દુકાન જેની છે માલિકને એનું તાળું આપી દો અને બધા લુગડા અને લતા એટલે કે જે કંઈ કપડાને લાવ્યા તે બધું જે ભેગું કરે છે અને એ બધું ભેગું કરી અને કહે છે કે આ પોટલું વાળી અને મારી માથે ચડાવી આપો, એમાં સુંડલો છે મારી માથે ચડાવી આપો। વળી પાછા કહે છે કે તમે તો શું ભાન ભૂલ્યા, એમ ગમ વિનાનું સમજ વિનાનું કામ કરો છો, આ ઈંઢોણી તો પહેલાં મૂકો, એમ કહે છે। દરેક આદેશનું મૂંગું પાલન કરતો ધણી દોડાદોડ કરતો હતો। સુમનલાલ પણ વખારે આવીને તાલ જુએ છે ને બાઈને કહે છે તમારું કહ્યું બરાબર ઉઠાવે છે હો। હસુ થાય છે, આ જમન છે કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ બધું જ પાલન કરે છે ચમકુનું, અને સુમનલાલ પણ આ વખારે આવી અને આ બધું જોવે છે અને પછી કહે છે કે તમારા આદેશનું તમારા હુકમનું એમ તમારી આજ્ઞાનું બરાબર પાલન કરે છે એમ। હવે ઉઠાવે નહીં ભાઈ, ઉના ઉના રોટલા જમવા છે, આજ મારી માના હાથના, ખરું ને લા? જમનના વ્યસનહીન રાતા હોઠ મરકતા હતા। હસો થાય છે, એ કહે છે કે ઉઠાવે નહીં ભાઈ અને ઉના ઉના રોટલા જમવા છે એમ, આજે મારી માના હાથના અમે રોટલા ખાઈશું એમ। પેલાને જમનને કહે છે સાચું ને એમ, અને જમન વ્યસનહીન એટલે કે વ્યસન મુક્ત છે એમ, કોઈ પણ પ્રકારનું એને વ્યસન નથી, એટલા માટે એના હોઠ કેવા છે ગુલાબી છે, એટલે કહે છે કે આ રાતા હોઠ છે એ મરકવા લાગે છે, હસવા લાગે છે। પાછા આ વખતે તો અમારે શરમાણિયાને મેળે જવું છે, કાને એલા? વરી પાછી કહે છે કે આ વખતે તો અમારે મેળામાં જવાનું છે। જુવાનની આંખોમાં બધી વાતોની સેક્શન થકી આનંદના દીવા રમવા લાગ્યા। હવે શું થાય છે, આ જુવાનની આંખોમાં બધી વાતોની એમ પરવાનગી સંમતિ મળતી હોય એ રીતે આનંદના દીવા છે એને પણ ખૂબ એમાં આનંદ આવવા લાગે છે। પેલા ખેસધારી ભાઈ ક્યાંક આંટો દઈને પાછા આવ્યા, કાં સુમનલાલ સાહેબ ક્યાંનું ઘેર પહોંચાડી દીધું મજૂર ભેળું? હવે ખેસધારી છે એ પહેલાં જ આ જમન જમકુ પાસે આવ્યો હતો અને રાહ જોતો હતો કે સાંજ પડશે તો આ લોકો મફતના ભાવમાં આપીને જતા રહેશે, પણ સુમનલાલ બધું જ શાક લઈ લે છે અને તરત જ એ ખેસધારી આવીને પૂછે છે કે કાં સુમનલાલ શાક ક્યાં ગયું એમ? ત્યારે સુમનલાલ કહે છે તો શાક તમે ક્યારનું ઘરે પહોંચાડી દીધું મજૂરો સાથે, ઠીક મજૂરને પણ ઘરનું બે ટકનું શાક નીકળશે, તમે તો બહુ રોકાણા, કાંટા ઘડિયાળના કાંટા ખોટકી ગયા કે શું? એ મર્મમાં હૃદયની તમામ દુર્ગંધ હતી। શું થાય છે, એમ કહે છે કે તમે તો બહુ રોકાણા એમ, એવી વાત કરીને કહે છે તમારી ઘડિયાળના કાંટા છે ખોટકાઈ ગયા છે કે શું એમ? આમાં એ પોતે જે બોલે છે જે કટાક્ષ કરે છે એમાં એક પ્રકારની દુર્ગંધ હતી એની વાતમાં એમ, એને આ જે સુમનલાલ આ જમન જમકુ સાથે જે વાત કરે છે એમાં એને રસ નથી અને એની સાથે એ કટાક્ષમાં બોલે છે। સુમનલાલે કહ્યું હું તો જોઈ રહ્યો છું કે આ લોકોનું કેવું સાચું સહિયારું જીવન છે,
સુમનલાલ કહે છે કે હું તો જોઉં છું એમ કે આ લોકોનું કેવું સાચું જીવન છે, સહિયાર અને સહભાગીદાર વાળું, એમ બંને મળીને કેવા કામ કરી રહ્યા છે. કોલેજમાં આવું નહીં શીખવાડાતું હોય ખરું? વાણિયાના દીકરાઓની નિશાળ શાકપીઠમાં ખોલાવા જેવું છે, કેમ નહીં? હા, સટ્ટા બજારમાં તો નહીં જ. શું કહે છે, કોલેજમાં આવું નહીં શીખવાડતા હોય એમ. પેલા વાણિયાને પેલાને વાત કરે છે વેપારી કેસદારી કે વાણિયાના દીકરાને નિશાળ હવે શાકપીઠમાં ખોલવી જોઈએ એમ, સટ્ટા બજારમાં તો નહીં જ. બરાબર છે, ત્યાં બાયુઓ ન મળે ખરી ને? શું કહે છે, બરાબર છે, સટ્ટા બજારમાં ત્યાં બાયુઓ પણ મળે નહીં, એટલે જ આપણે પાંગળા છીએ. શું કહે છે, એટલે જ આપણે પાંગળા છીએ. પાંગળું એટલે કે અપંગ છીએ એમ, એકલા છીએ આપણે એમ. બાયુઓ રસોડે આપણા મહેમાનો સારું ઊની ઊની રોટલી જ ઉતાર્યા કરે છે. ચડાવ્યો છોકરો બાપના માથે, માથું ઢાળીને ત્યાંને ત્યાં જ ઊંઘી ગયો. હવે આ બંને આ જોઈ રહ્યા છે ત્યારે જમન જમકું જાય છે, બંને વાતો કરે છે કે આપણી બાયું તો રસોડામાં જ રહે છે અને ઊની ઊની રોટલી મહેમાન માટે ઉતાર્યા જ કરે છે, અને ત્યાં તો જમન જમકું પરવારી બધું ભેગું કરી અને હાલતા થાય છે. બહુએ માથા પર ઘાસડીવાળો સુડો ચડાવ્યો ને ધણીએ છોકરાને ખંભે ચડાવ્યો, ત્યાં તો છોકરો છે એ બાપના ખંભે સીધો ઊંઘી જ જાય છે. લ્યો બાપા રામ રામ, તમારે પ્રતાપે વહેલા વહેલા અમે ઉના રોટલા ભેગા થઈશું. હવે આ જમન જમકું છે એ પેલા સુમનલાલને બોલે છે કે રામ રામ એમ, તમારા પ્રતાપે જેમ આજે અમે વહેલા જઈએ છીએ અને વહેલા વહેલા અમને ઉના ઉના રોટલા મળશે એમ. પ્રતાપ તમારી મહેનતનો બહેન. આ સુમનલાલ શું કહે છે, પ્રતાપ તો તમારી મહેનતનો છે એમ, તમારી મહેનતના કારણે તમને વહેલા રોટલા મળશે. ઉજળિયાત જુવાનના મોંમાંથી બહેન શબ્દ સંબોધતા જમકુને એક નવી દુનિયાના દ્વાર ઉઘડી પડ્યા લાગ્યા. હવે શું થાય છે, ઉચ્ચ વર્ણના માણસો છે અને એના મોઢેથી બહેન એવો શબ્દ સાંભળી અને જમકુને એક નવી જ દુનિયાના દ્વાર ઉઘડ્યા હોય એવું લાગે છે. હું રાજ પર આવીશ ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ. સુમનલાલ શું કહે છે કે હું જ્યારે રાજ પર આવીશ ત્યારે તમારા વાસમાં હું ચોક્કસ આવીશ. જરૂર જરૂર આવજો ભાઈ, આ ગગાના સમ છે તમને. હવે શું કહે છે કે તમે જરૂર આવજો એમ, તમને આ ગગાના એટલે કે આ છોકરાના આ મારા દીકરાના સમ છે. કેસુડાની વનરાય સંકેલીને જ્યારે સંધ્યા ચંપાધારની પાછળ ઉતરી ગઈ હતી અને આઠમનો ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓને દૂધિયા રંગની ઓઢણીઓ દેતો હતો ત્યારે ત્રણ ઠેકાણે ત્રણ તૈરેની વાતો ચાલી રહી હતી. હવે શું થાય છે, અહીંયા અલગ અલગ ત્રણ જગ્યાએ બતાવે છે આપણને, સ્વર્ણન કરે છે કે સમય કેવો છે એમ, અને એ સમયે એક સાથે ત્રણ ઠેકાણે ત્રણ પ્રકારની વાતો થઈ રહી છે. કેવી કેવી? તો કે પેલા ખેસધારી શેઠિયા પોતાની બહેનને ઘેર આવેલી જાનના માણસોને સુમનલાલનો દાખલો આપી કોલેજમાં ભણનારાની વ્યવહાર કુશળતાની મસ્કરી માંડતા હતા. વાણિયા વિના રાવણનું રાજ ગયું તે આ રીતે બાપા, એ જૂની કહેવતને એમણે લાખ રૂપિયાની કહી જણાવી. હવે શું થાય છે, અહીંયા ખેસધારી શેઠિયા છે પોતાની બહેનના ઘરે આવેલી જાનના માણસોને સુમનલાલનો દાખલો આપે છે. સુમનલાલની વાતનો મજાક ઉડાવે છે અને મસ્કરી ઉડાવે છે અને કહે છે કે અત્યારે આ કોલેજમાં ભણનારે વ્યવહારો કુશળતાની મસ્કરી કરી કહે છે કે વાણિયા વિના રાવણનું રાજ ગયું એ રીતે પોતાની જૂની કહેવતને લાખ રૂપિયાની ગણાવી અને સુમનલાલને હાંસી ઉડાવે છે. તો ભાઈ બીજી બાજુ ઘેરે પોતાની બહેનના લગ્ન હતા, તેની ધમાલમાંથી છાનીમાની પોતાની જુવાન પત્ની સવિતાને મેળી ઉપર બોલાવીને સુમન અમરાપુરનો કેળો બતાવતો. સવિતા, એ કેળે બે વર બહુ ચાલ્યા જાય છે, એનું તે સાચું સહજીવન, મરતા મરતા પણ એ જીવતરના તોફાનો સાથે રહી વીંઝે છે. આપણું સહજીવન કેવળ સિનેમામાં, ફોટોગ્રાફમાં અને રાતના 5-6 કલાકમાં. હું વકીલ થઈશ ને તો કુટુંબમાં રોવા કૂટવાનું કરીશ, મારું ભઠિયાર ખાનું કરીશ, મારો ક્લાર્ક પણ નહીં બની શકે. ધૃણા છૂટે છે આ સહના હોતું સહન ભુનકતું સવીર વીર્યમ કરવા વહે ના 21 કરોડ વાર જુઠ્ઠા બોલાયેલા મંત્ર પર એ મંત્રના આચરનારાનો તો જાય અમરાપુરના કેળાઓ પર. હવે શું થાય છે, અહીં સુમનલાલ પોતાની જુવાન પત્ની સવિતાને મેળી પર બોલાવે છે. ઘરે બહેનના લગ્ન છે તો ખૂબ ધમાલ ચાલે છે, એમાં છાનું મુનિ એને બોલાવે છે અને એને બોલાવી અને એ ત્યાંનો રસ્તો બતાવે છે અને એને કહે છે કે જો આ રસ્તા ઉપર
બે વર વહુ ચાલ્યા જાય છે, બે એક પતિ પત્ની જાય છે, એનું સાચું જીવન છે સહિયારું, કેવા હળી મળીને રહે છે, મરતા મરતા પણ એ જીવતરના તોફાનો સાથે રહી વિંજે છે. પછી કહે છે કે આપણું જીવન તો કેવું છે, એમ આપણું સહજીવન, આપણો સાથ કેવો છે, તો કે કેવળ માત્ર ને માત્ર સિનેમામાં, ફોટોગ્રાફરમાં, ફોટો પાડવામાં, રાતના 5-6 કલાકમાં. એમ હું વકીલ થઈશ ને તું કુટુંબમાં રોવા કૂટવાનું કરીશ, એમ રડારોડ કરીશ, એમ મારું ભઠિયારખાનું નહીં થાય, એમ હિન્દુઓ સિવાય કોમનું મોટું રસોડું, એમ અને મારો ક્લાર્ક પણ નહીં બની શકે. ત્યારે એ શ્લોક બોલે છે, સહના વવત્તુ સહનો ભુનકતુ સહવીર્યમ કરવા વહે. એનો અર્થ છે કે અમારા બંનેનું રક્ષણ કરો, અમારા બંનેનું પોષણ કરો, અમે બંને પૂરી શક્તિ અને જોશથી કામ કરીએ એવું. અને 21 કરોડ એટલે કે 21 કરોડ વાર જૂઠા બોલાયેલા મંત્ર પર એ મંત્રના આચરનારા તો આ જાય અમરા પરના કેળા ઉપર. શું કે છે, આ મંત્રને સાચી રીતે બોલનારા તો જાય છે અમરા પરના રસ્તા ઉપર. સુમનલાલને આ પતિ પત્નીનું જે જીવન છે એ જ જીવન એને સાચું લાગે છે. અને એની પત્ની સવિતાને પણ એ કહે છે કે આપણે તો શું જીવન જીવીએ છીએ, જીવન તો આ લોકો જીવે છે, આપણે તો માત્ર ને માત્ર સિનેમા ફોટોગ્રાફર પૂરતા જ છીએ, બાકી આપણું સહિયારું જીવન કહેવાય નહીં. આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.